પૂરી ભોજન સાથે એક મીટ કરવા માટેની સૂચના અમને હોય છે. એના અનુસંધાને આપણે દર વખતે લોકસભા સત્ર પછી આપની સાથે મળવાનો કાર્યક્રમ કરીએ છીએ. આજના આ પ્રેસમાં આદરણીય શ્રી ભરતસિંહજી મહામંત્રી પ્રદેશ આપણે દર્શકોને કેટલાક મુદ્દાઓ લખીને લાવ્યા છે એમનાથી શરૂ કરીએ, પછી કોઈ રહી જતો હશે તો પૂરક તો તમને એમાં કહી દઈશ. અને ત્યાર પછી જે પ્રદેશ કારોબારી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી પહેલી વાર સુરતમાં થવાની છે એના માટેની માહિતી આદરણીય શ્રી ભરતસિંહજી એ આપણને આપવાના છે. અમારા શહેરના હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત છે, એટલે એની ડિટેલિંગ આપને આપશે તો હું દસ્તાવેજો વિનંતી કરું છું કે થોડી વાત અમને કરશે. સૌને નમસ્કાર. પત્રકાર મિત્રોને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી માહિતીઓ હોય છે, પણ લોકસભાની અંદર શું ઘટના બને છે એનું ચિત્ર ઘણી વખત સાચું તમારા સુધી પહોંચતું નથી. અને અમે જાતે જોયેલું અનુભવીની વાત કરવા માટે તમે ઉપસ્થિત થયા છે. સૌ પ્રથમ તો રાષ્ટ્રપતિ દ્વારા આવનારા દિવસોની અંદર 4 વર્ષ પૂર્ણ થયા પછી ભારતીય જનતા પાર્ટીનું પૂર્ણ બહુમતી વાળું શાસનના વિચારો અને લોકો માટે કરેલી યોજનાઓ શું હોય એના માટે હું એક ચરિત્ર એમાં કહેવાતું હોય છે. અને રાષ્ટ્રપતિના ઉદ્બોધન પછી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જયારે એના અનુમોદન માટે એમના વિચારો માટે પોતાના વિચારો કહેવા માટે જયારે ઉપસ્થિત થયા ત્યારે જે ઘટના બની છે ઇતિહાસની અંદર ક્યારે બની, કારણ કે પ્રધાનમંત્રી બોલતા હોય પોતાના વિચારો રજૂ કરતા હોય અને તે વખતે રેલની અંદર ફક્ત અને ફક્ત કોંગ્રેસના સાંસદો દ્વારા જે ખૂબ ઓછી બહુમતીમાં છે પણ 15-20 સતત સૂત્રોચ્ચાર કરતા હોય અને એને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ચોકલેટો આપીને થોટની અંદર અવાજની અંદર એ લોકોને રાહત થાય માટે પાણી પુરાવીને પણ પ્રોત્સાહિત કરીને જે અમે ચિત્ર જોયું છે અને ત્યાર પછી પણ અને એ જે માનસિકતા અને કોઈ પણ આયોજન વગર એ લોકોએ કોઈ પણ એવી સૈદ્ધાંતિક વગર વિરોધ કરવા માટેની જે રીત પસંદ કરી છે એ ખરેખર શરમકારક છે. અને એ તમારા માધ્યમથી લોકો જાણે અને સમજે કે કોઈ પ્રધાનમંત્રી બોલવા અને તે પણ લોકોએ ચૂંટેલા પ્રધાનમંત્રી પૂર્ણ બહુમતી વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને છતાં પણ પોતાના વિચારો લોકો સુધી ન પહોંચાડી શકે આવી દુઃખદ ઘટના ક્યારે પણ બની નથી. એટલે સંવેદનાથી આ વાતને તમે સ્વીકારીને લોકો સુધી પહોંચાડો કે જયારે પ્રધાનમંત્રી બોલતા હોય અને ત્યારે અંત થયો ત્યારે પણ એવું થયું. જેને પરીક્ષણ કરીને અમે જાણે 70-80 જણ પોતાની
મુદ્દાઓ પણ છે એવું બતાવવાની સામાન્ય રીતે જે વિરોધ થયો એ કાવેરીના જળ વિવાદ એટલે તેલંગાણા આંધ્ર પ્રદેશ અને તમિલનાડુની અંદર જે સુપ્રીમ કોર્ટની અંદરથી આદેશ મળ્યા મુજબ જે સંગતતા ઉભી થઈ તેના સંદર્ભમાં જે માહિતી હતી એમાં સંસદ કંઈ કરી શકે એવું નહોતું સંસદની અંદર પ્રારંભ એવી છે કે વાંચીને આપણે આ બજેટ ખબર છે કે આ બજેટનું સત્ર છે બજેટની ચર્ચા કરવાની તેને બદલે ફક્ત અને ફક્ત નરેન્દ્રભાઈનો વિરોધ અને આ વિરોધની શરૂઆત થઈ છે ત્યારથી જ્યારે ત્રિપુરાનું ઇલેક્શન ભવ્ય રીતે જીત્યા નોર્થ ઇસ્ટની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન અને વિપ્લવ દેવે શાસન સંભાળ્યું એ ઘટના પછી એ લોકો પોતે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા હોય એવું અમને દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે બધા રાજીનામી પ્રાદેશિક પાર્ટીઓને પણ એવું થઈ ગયું છે કે આ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી જે રીતે આયોજનબદ્ધ રીતે આખા 21 પ્રદેશોની અંદર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે અને 80% આખા દેશના 80% રાજ્યોના લોકો જ્યારે સંમતિ આપે છે ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને સંમતિ આપે છે ત્યારે ધર્મની તોડવાની રાજનીતિ કરીને જે મુદ્દાઓને લોકો જાણતા નથી હમણાં છેલ્લો જે મુદ્દો થયો ત્યાર પછી પણ જે સુપ્રીમની અંદર અપીલ કરવાની હતી હોળી ધૂળેટીની રજા પછી પણ અનુસૂચિત જાતિના ભાઈઓ દ્વારા જે થયું એમાં પણ રવિશંકર પ્રસાદે પોતે અપીલ કરી અને ગયા પાછી તરીકે તેના પહેલા તો જે રાજ્યોમાં તોફાન થયા તો જ્યાં ચૂંટણી આવવાની છે જ્યાં કોંગ્રેસ શાસિત જે મુખ્યમંત્રી છે ત્યાં કદાચ તોફાન નથી થયા જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં જ ફક્ત આ રીતના તોફાનો કરાવવામાં પડતા પાછળની ભૂમિકા કોંગ્રેસની રહી છે જે નકારાત્મક ભૂમિકા સાથે એ લોકોની સમક્ષ આવી ગયા છે અમારા ઉદ્યમથી અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે આ પ્રધાનમંત્રીની ગરિમા જળવાય અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે કઈ વિચારો અને જે લોકોની યોજનાઓ લઈ સૌથી મોટી યોજના છે હેલ્થ સેક્ટરની કહેવાય એ લઈને અમે જ્યારે આવ્યા છે એનું આયોજન કેવી રીતે થવાનું છે કેવી રીતે લોકો સુધી પહોંચાડવાના છે તો એ પહોંચાડવાને બદલે ફક્ત ને ફક્ત અને જે બેનર યુદ્ધ જો સુમિત્રા મહાજનજીના ઘોડા ઉપર બેનરનું યુદ્ધ જે કર્યું છે ને એ તો ખરેખર ખૂબ ચરમજાળ કૃત્ય છે અને લોકસભા ચેનલમાં તમે ખૂબ ઓછું જોઈ શકતા હોય પણ જો ત્યાં અંદર ગેલેરીની અંદર બેસો અને જોવા આવો તો ખબર પડે કે લોકો કેવી રીતે ધમાલ કરી રહ્યા છે પ્રાદેશિક ભાષાના છે કે કેવી રીતે થઈ ગઈ છે તો હવે આંધ્ર પ્રદેશના કરુણાનિધિ અને ત્યાર પછી જયલલિતા અને બધા સાથી પક્ષોની સાથે પડતા પાછળ અને પશ્ચિમ બંગાળની ભૂમિકા અને બધા મુખ્યમંત્રીઓ આવીને લોકસભાના સેન્ટ્રલ હોલની અંદર એ લોકો પોતે આ બધા ભેગા થવાના પ્રયત્નો કરી રહ્યા છે એટલે માન્ય રાહુલ ગાંધીજીનું આ છેલ્લું જે પેલું કહેવાય ને કે કર્ણાટકની ચૂંટણીની અંદર એમના પ્રમુખ પદ હેઠળની જે આ છેલ્લી આ રાજ્ય બચ્યું છે એમાં શું પરિણામ આવશે એની પાછળ આ રાજનીતિ કામ કરી રહી છે અને 100% વિશ્વાસ સાથે કર્ણાટકની અંદર પણ ભારતીય જનતા પાર્ટી વચ્ચે લિંગાયતના મુદ્દે એમણે છેલ્લું સત્ર કર્યું એમાં પણ એમને પાછી મારી થવાના છે કારણ કે યેદુરપ્પાજી સૌથી મોટા લિંગાયતના નેતા છે અને એના જ કારણે આ ભૂમિકા એ લોકો ભજવી રહ્યા છે જો શહેરની વાત કરીએ તો શહેરની અંદરના પ્રશ્નોની અંદર હું અને સિયાચી સાથે મળીને અમે જે એરપોર્ટ કનેક્ટિવિટીની વાત છે તો એની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા માટેના જે હર્ડલ્સ છે એની અંદર શું પગલાં લેવાયા છે કેટલી પ્રગતિ થઈ છે કેટલી કટઓફ ડેટ આવી છે અને ક્યાં સ્થિતિમાં એની અંદર આ બધા વિઘ્નો દૂર કરીને આ એરપોર્ટ ચાલુ કર્યું એનું ખૂબ પોઝિટિવ ફ્રુટફુલ અમે એનું પરિણામ લાવી શકશું એની અમને ખાતરી છે કારણ કે મહારાષ્ટ્ર સાહેબ એ કમિશનર હતા જેમ સિંહાજી ડાયરેક્ટ સાથે ફક્ત 4 જણ બેસીને આનું પ્લાનિંગ કરી લીધું છે અને ખૂબ ઓછા હર્ડલ્સ બાકી છે એટલે એનું પણ પરિણામ આપણે ટૂંક સમયની અંદર મળવાનું છે એટલે આમ તો લેખિતમાં માહિતી આપી છે તમારા કોઈ પ્રશ્ન હશે તો પણ અમે દોરાવું છું કારણ કે જે અસ્ટાર્ટ ક્વેશ્ચન હોય છે તેની અંદર જવાબો મળતા હોય છે સ્ટાર્ટ ક્વેશ્ચન હોય છે એની કોઈ ચર્ચા થઈ જ નથી પણ સૌથી ઇતિહાસમાં સર્વજનક ઘટના કહેવાય એવી બે ઘટના જે બની છે આ જ રીતની કે નરેન્દ્રભાઈ બોલતા હોય અને ફક્ત એમના વ્યક્તિગત વિરોધને ખાતર એમની સામે કોંગ્રેસના લોકો ઉભા રહીને વેલમાં આવીને જે ધમાલ કરીને જે વાતાવરણ ઉભું કર્યું છે એને આ લોકો સુધી પહોંચાડવા એવી આશા જોઈ રહી છે ધન્યવાદ
મિત્રો ભારતીયોનું જે કોંગ્રેસ જયારે વિરોધ કર્યો આપી છે.
ઉપલબ્ધ થયેલી પણ એમાં જે બિલ્ડિંગ છે એને પણ એક્સટેન્શન કરવા માટે લગભગ 200 કરોડ થી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ નવું આવી રહ્યું છે એટલે એરપોર્ટ એની કનેક્ટિવિટી એના માટેના પૂરતા પ્રયત્નો ચાલી રહ્યા છે એર એશિયા ઇન્ડિગો આ પણ ફ્લાઇટો એને શરૂ કરવા માટે એમણે સર્વે કહી દીધો છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં એ લોકો પણ બીજા શહેરો સાથે પોતાના અહીંયાથી જોડશે સુરત શહેર જોડશે એવી તૈયારી અમે પણ કહી દીધી છે સુરત શહેર વર્ષોથી શહેર કનેક્ટિવિટી માટે તરસતો હતો પરંતુ આજે એ બધી જે ભૂખ છે એ લોકો લગભગ 70% ટકા સંતોષાઈ ગઈ છે અને હજુ વધુ સગવડ એ મળે તો કદાચ મુંબઈ અને દિલ્હી પછી આખા દેશમાં આજે પણ બીજા નંબરનું ધમધમ તો એરપોર્ટ કે સુરત છે અને હજુ વધારે શક્યતાઓ રહેલી છે એ સિવાય ટ્રેન માટે વ્યવસ્થા સુરતથી યુપી અને બિહાર માટે રોજ એક ટ્રેન જાય ત્યાંથી ચાલી જોઈએ એના માટેની પણ આપણે માંગણી કરી છે પોઝિટિવલી એની ઉપર પણ એ લોકો વિચાર કરી રહ્યા છે અને મને લાગે છે કે જે કંઈ ટેકનિકલ મુશ્કેલીઓ હશે એ જે ઉધનાથી કલકા વચ્ચે ડબલ ટ્રેક શરૂ થઈ જાય તો ત્યાર પછી પણ આ ટ્રેન આપણને જલ્દીથી મળે એ પણ આપણે શક્યતા જોઈ રહ્યા છીએ